जय माता जी। भाई देव जी, तारी माता जी ऊपर नी श्रद्धा अने तारे ऊपर माता जी नी कृपा जोता मन मा थाय छे के माता जी तने लांबी आवरदा दिए अने तारे हाथे धर्म ना कार्यो थता ज रहे। हा भाई दना, तारी बात साची छे। आ देवी कृपा ज मारा हाथे बधा सत्कार्यो करावे छे, एने एने हुं मारुं अवभाग्य समझुं छुं। ने देवजी, થોડા દિવસ પહેલા વીરપુરમાં નવું મંદિર બંધાયું, એનો આશરે ખર્ચો કેટલો આવ્યો? ધના, જ્યારે હું પુણ્યનું કામ કરવા બેસું છું ત્યારે એના હિસાબ નથી રાખતો, અને માતાજી જ્યારે મને સંપત્તિ આપવામાં પાછું વળીને જોયું નથી તો હું શું કામ પુણ્યનું કામ કરવામાં પાછું વળીને જોઉં? સાચી વાત, અંતે તો કરેલા પુણ્ય જ કામ આવે, પણ આમ છૂટે હાથે ખર્ચો કરતા પહેલા તારે એ ન ભૂલવું જોઈએ કે તારે એક દીકરી અને એ હવે જુવાન થઈ ગઈ, અને મારો દીકરો વિક્રમે જુવાન થઈ ગયો। હા ધના, મને ખબર છે, તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી। મારી દીકરી હારે તારા દીકરાના લગ્નનું મેં તને વચન આપ્યું છે, પણ લગ્નની બાબતમાં ડગલું ભરતા પહેલા મારે મારી મોટી બેન ગંગાની સલાહ લેવી જરૂરી છે। આ પૂનમના દિવસે હું અને કેસર બંને જણ વીરપુર મૂર્તિની સ્થાપના અંગે જવાના છીએ, એ વખતે મારી મોટી બેનને પૂછી જોઈશ। તો પછી કામ કરને, વિક્રમને સાથે લેતો જા, એટલે ગંગાબેન જોઈ લે। હા ધના, તારી એ વાત સાચી છે, અને પછી વખત આવે આપણે કરી નાખીશું બંનેના લગ્ન। Ha ha ha!
પોત પોતાના ખરેણા ઉતારીને આપી દો, નહીં તો બેનારી કોઈની સગી નહીં થાય. સમજો કે નહીં, આવો નાવો રહીશ ને તો જિંદગી આખી વાંધો રહી જઈશ. અરે દેવજી ની મિલકત હાથ કરવા તો શકુની બનીને પાછા ફેંકું છું, જો તું ઉતાવળ કરીશ ને તો આપણા પાસા ઉડા પડશે ને હાથ માંથી બાજી સરકી જશે. મારું નામ પણ વિક્રમ છે, વિક્રમ. અરે ભલ ભલા ધરખમ ને મેં ધૂળ ચાટતા કરી દીધા છે તો બાજી હાથ માંથી ક્યાંથી જાય. પણ હવે તમે કહો છો તો ભલે, આંબા પાકે ત્યાં સુધી રાહ જોઈશું. હવે સમજો, બેઠો બેઠો કે સારી છાપ પાડજે, પાછો ડેલિયા દઈને પાછો ન આવતો. અરે પાછા આવે બીજા બાપુ, આ વિક્રમ નહીં, ઈ ડોશી પર તો હું એવી છાપ પાડીશ ને કે એને કોઈ બીજો મૂર્તિયો જોવો નહીં ગમે. અરે જોજો તો ખરા બાપુ, હું કિસ્મત ના કમાડ ખોલીને જ પાછો આવીશ. શું વાત છે ભીખા? દેવજીભાઈ નો સંદેશો છે. સંદેશો દેવજી નો? હા હા, તમારા નાનાભાઈ નો. લા, અરે અરે રાધુરી, એ રાધુરી ખાલી કાગળ આવ્યો એમાં આટલી ઘેલી થઈ ગઈ. તે થાઉસ ને તમારા ભાઈ ના સંદેશા પેલા મારી સિયર કેસરને ખબર હશે ને? હા, પણ કાગળ વાંચતો ખબર પડે ને. પરમ પૂજ્ય મોટા બેન પ્રણામ, આપ મજામાં હશો. વાત જણાવવાનું કે વીરપુરમાં બંધાવેલ મંદિરમાં આ પૂનમના દિવસે મૂર્તિ સ્થાપન હોવાથી હું અને કેસર ત્યાં આવી રહ્યા છીએ. કેસર આવી રહી છે? આગળ વાત. અમે કેસરને વીરપુર આવી ઘણા વર્ષો થઈ ગયા. એ હજી એનું બાળપણ અને એની બાળપણની સખી રાધાને વારંવાર યાદ કરે છે. જોયું ગંગામાં? હું નહોતી કહેતી કે કેસર મને ભૂલે જ નહીં. હા, પણ આગળ વાંચ. બસ એ જ, આપના આશીર્વાદનો અભિલાષી દેવજીના પ્રણામ. ગંગામાં કેસર ઘણા વર્ષો પછી આવી રહી છે, એ મને ઓળખશે? ઓળખશે કેમ નહીં? હું એનો કાન પકડીને યાદ કરાવીશ કે ભૂલી ગઈ? એ નદીનો કિનારો, આમલી પીપળીની રમત, એ જંગલ. જંગલ? એ રાધુડી, આજે ચંદનને ભાથું આપવા નથી જવાનું? હા, અરે કાગળ વાંચવા માં તો હું ભાથું ભૂલી જ ગઈ. આલ્યો કાગળ, મોટાભાઈ ભૂખ્યા થયા હશે. શેઠ, મારું માનો તો એ જંગલ ખરીદી લ્યો. એ જંગલ નહીં, એ તો ઝગમગતું ઝવેરાત છે. ઝવેરાત? ઝગમગતું ઝવેરાત પણ ક્યારેક આંખને ડગો દઈ દે છે.
જેમ હીરાની પરખ માટે હીરાનો પારખું જોઈએ એમ લાકડાને પરખનાર પણ જોઈએ. એકવાર ચંદન આવે અને હા પાડે એટલે આપણો સોદો પાકો. તમને ખબર નહીં હોય કદાચ, પણ આખા પંથકમાં લાકડા પરખનારાઓમાં ચંદનની તોલે કોઈ ના આવે. અરે આ ઠંડક વગરનો મફત પરસેવો પાડી પાડીને પાણીથી પાતળો થાવ થાવ થઈ ગયો છે. અરે મફત આ એકે ઝાડ બાર કાપ્યું કે નહીં કે મફત નો પરસેવો જ પડ્યા કરે છે. લે હર વાત, હવે તારે તો એક ઝાડ ઉપરથી છોડિયું ખેંચીને કહી દેવું છે કે થેટ લઈ લ્યો આ જંગલ બહુ સારું છે, અને પછી લીધેલા જંગલના લાકડા ફાડી ફાડીને પરસેવો તો મારે જ પાડવાનો છે ને આ ચોથું માટલું ભરાણું. એ તો જેવા જેના ભાગ. આવો ઈ વાત સાચી, કર્મીની જીભ અને અકર્મીના ટાંકિયા, તમારે ભાગે જંગલ અને મારે ભાગે છોડિયા. એલા આ બેઠો એ ડાળ કાં કાપે? અરે ભાઈ ઈ સમજણ હોત ને તો તમારી જેમ હું જંગલ પસંદ કરતો હોત ને તમે લાકડા ફાડતા હોત. અરે ચંદનભાઈ આ જગતમાં કોક મરે ભાન વિના તો કોક મરે હાન વિના. હવે તું હાન ઠેકાણે રાખીને હેઠો ઉતર, નહીં તો આ ડાળ તૂટશે ને તારું ઠાંઠું ભાંગશે. અરે પણ તું ક્યાં આવ્યો? આ નવું જંગલ પારખી આવ્યો ને એની શેઠને જાણ કરવા. તો હવે હું જાઉં. આજ તો પરસેવો પાડી પાડીને ત્રણ માટલા ભરી દીધા, આ ચોથું માટલું ભરાવ ભરાવ થઈ ગયું છે. હાલો ક્યાંક જઈને મફત ઠંડક કરું. મોટાભાઈ મોટાભાઈ. હવે મોટાભાઈ મોટાભાઈ કહીને વાત બદલવાની કોશિશ ના કર. પહેલા એ કે રાધુડી તો આટલી મોડી કેમ આવી? મોટાભાઈ ગંગા માને ત્યાં આવેલો સંદેશો વાંચા રોકાય ને એટલે મોડું થઈ ગયું. સંદેશો કોનો? જેતપુર થી ગંગા માના નાના ભાઈ નું, કે પૂનમ ને દિવસે મૂર્તિ સ્થાપન કરવા એ લોકો અહીં આવી રહ્યા છે, સાથે કેસર પણ આવી રહી છે. કેસર? હા, કેમ કેસર નું નામ સાંભળીને નાનપણ યાદ આવી ગયું ને? રાધા કેસર તો હવે મોટી થઈ ગઈ હશે, એટલું જ નહીં પણ એ હવે આપણને ઓળખશે કે નહીં એની એ મને તો શંકા છે. એ તો એને મળીએ તઈ ખબર પડે કે કોણ કોને ઓળખે છે. મોટી બેન. ભાઈ દેવજી આવો આવો, ઘણું જીવો ભાઈ. આવી ગઈ દીકરી. મોટી બેન હું તમને ઓળખાણ કરું, આ છે મારા પરમ મિત્ર ધનાનો દીકરો વિક્રમ. પ્રણામ. 100 વર્ષ નો થા દીકરા ચક્રમ. હે ચક્રમ? ખોટું ના લગાડ, ખોટું ના લગાડ વિક્રમ, મારા મોટા બેન જરા ઓછું સાંભળે છે. ભલે ભલે. ભાઈબા મારું નામ ચક્રમ નહીં વિક્રમ છે, વિક્રમ વિક્રમ વિક્રમ. ગંગામાં અરે રાધુડી. અરે રાધુડી આમ તો કેસર ને આવવાની વાત સાંભળીને મારી બેનપણી મારી સૈયદ કઈ કઈ ને હું શા મારતી હતી, ને હવે સામે આવીને ઉભી છે તો ઓળખતી નથી. કેમ ભૂલી ગઈ? આમ તો તું વારે ઘડીએ રાધાને યાદ કરતી હતી. હા કેસર, રાધા રાધા. આપણે નદી કાંઠે ફરવા જઈએ. ચાલ. નહીં કેસર તું જઈ આ, મારે ગંગાબાને કામમાં મદદ કરવી પડશે ને. તારી તું ચાલ મારી સાથે. અમે નદી કાંઠે ફરવા જઈએ છીએ. સારું ચાલ દાદી. ચાલ ભાઈ દેવજી. ચક્રમ ચાલ. ચક્રમ નહીં બે,
विक्रम विक्रम आओ 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 विक्रम अरे काकड़ी ले जा आरियो दड़ो ले जा काकड़ी अरे चलो तर चलो बेनबा हाचवी ने उतर जो आबे अपसरा जेवी छोड़ियों कौन आगामनी नथी लगती कोक नवियों लगे काय वांदो नहीं संभालो बिंबा आ एज नदी छे ने जेमा तमे नानपण मां डूबता बचाता ले આ બે જણિયું તો નામ ઠામ ને ઠેકાણું લીધા વગર જ દીધા રાખે છે જાણવું પડશે એલી કાકડી તું એક કામ કર તું એની બગીમાં જઈને બેહી જા સમજીને અને જો હું કહું લઈને ત્યાં સુધી ઉતરતી નહીં આપડ્યું એની મેળાએ વાંચતું ગાજતું હંધુય માંડવે આવશે સમજીને ખ્યાલી તો એ બગીમાં બેહજે હો બીજે ક્યાંય નહીં ઉતરતી નહીં હું કહું નહીં ત્યાં સુધી ભલે તારે મૂતરવું હોય તો મૂતરી લેજે પણ ઉતર નીચે કહું છું ઉતર નીચે નથી માનતી અરે નથી માનતી મોંગા જાનવર પર હાથ ઉપાડતા શરમ નથી આવતી પહેલા મારો હાથ છોડી દે નહી તો તારી ઉપર પણ હાથ ઉપાડતા અચકાઈશ નહીં ઓહો ભારે ગરમ કહું છું છોડાવી તો જો છોડે આ કોઈ નમાલાનો હાથ નથી સમજી આ મૂંગુ જાનવર તારી બગીમાં બેસી ગયું એમાં મારવા તૈયાર થઈ ગઈ ચૂપ રે અને તારી કૂતરીને નીચે ઉતાર કહું છું ના ઉતરતી કહું છું નીચે ઉતાર નહીં તો જોયા જેવી થશે શું થાય છે એ જ જોવું છે હું કોણ છું એ તું જાણે છે ના એ મારે જાણવાની જરૂર નથી અને જાણીશ ને તો ઊભો રહેવાની હિંમત નહીં કરે અને પગમાં પડતો આવીશ હવે પગમાં તો કૂતરીએ નહીં પડે હું કોઈના બાપથી બીતો નથી તાડી આને ઉપાડીને નીચે ફેંક એ નીચે ઉતર એને નીચે ઉતારો ને તારી આને આજે જે કરવાની જરૂર નથી આપણે ચાલતા જઈશું એમ કઈ હાલીને તોડવું જોવાય આ તાજી કે તો હમણાં એથી ઉતારું મારા રોયા તે મારું નામ ક્યાંથી જાણ્યું લે આ હમણાં જ તો તમારા બેન પડી બોલ્યા હતા ભૂલી ગયા એનું મગજ ગરમ ભડકા જેવું છે ને તમારું હાવ ટાઢું હિમગરું છે અરે એ કાકડી ભાઈ હવે આ છોડીઓને જાજી હેરાન ન કરાય જો એ નારી જાતિ છે અને તું એ નારી જાતિ છો ફરક ફકત એટલો જ છે કે એ ધોળી છે તું કાળી છો લે હવે કુતરીના પેટની મટીન માણાના પેટની થઈને હેઠી ઉતર હા બહુ ડાય હા ઉતાર ઉતાર હા ચાટાડી ઓ કઈ ઉતામરા કઈ ઉતામરા અરે રે છડી પડી ગઈ અરે દૈવીઓ એનું દાંતણ પાછું અરે ચાઠીભાઈ તમે રોકાઈ ગયા હોત તો અહીં પાણીમાં મફત ટાઈઢક કરત હજી એ રોકાઈ જાવ ને અરે ભાઈ એ બગી અને બગી વાળી બે ગઈ હાલો હવે આપણે લાકડા પારખી હે એ છોડ્યું તો ગઈ હવે આપણે અહીં છોડા પાડી એ ભાઈ હાલો છોડા પાડી તે પસંદ કરેલ જંગલમાંથી મને ઘણો જ નફો થયો આ નફાનો જસ તારી મહેનતના ફાળે પણ જાય છે આજથી હું તારા પગારમાં વધારો કરું શેઠ આપની મહેરબાની આજે તું મારી બેન માટે ઓઢણી લઈ જઈશ જો ચંદન તું આ જ રીતે તું લાકડાની પરખમાં પહોળતો રહીશ ને તો એક દિવસ પૈસો તારા પગ ચૂમતો આવશે પણ ચંદન એક બાજુ તારા તરફથી મને ફાયદો થાય છે તો બીજી બાજુ કોઈ લાકડા ચોરીને મને નુકસાન કરે છે
તમે ચિંતા ના કરતા શેઠ, વખત આવે હું એને પણ પકડી પાડીશ. લો રામ રામ. તૈયારીઓ બધી જ બાકી છે. શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. મનથી, વાણીથી, આત્માથી, બુદ્ધિથી, પ્રકૃતિના સ્વભાવથી અમે જે કઈ કર્મ કરીએ છીએ તે તમને સમર્પણ. Thank you.
તાર તુમે કલનાર મુખે મોરલી બજાય તુમે કલનાર મુખે મોરલી બજાય બિના દાંડીએ નો વાત વાગે કલનાર દીપ કે જોત જલાય જણણ 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 જણ જાલ રે વાગ જણણ 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 જણ જાલ રે વાગ અરજ સુણે જો હે અરજ સુણે જો એ કહેવા અખર અજીતા અરજ સુણે જો અરજ સુણે જો એ કહેવા દાસી જીવન સત ધીમના કરણે એમ જ રોમાન જો ગરીબ નવાજ જણણ 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 જણ જાલ રે વાગે જણણ 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 જણ જાલ રે વાગે દેખંડા 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 રે કોઈ યાદ ખંડારે ખબરદાર, જો કોઈ લાકડાને હાથ લગાડે છે તો કોઈને ચિંતા નહીં છોડું. તારો જે વાલો હોય તો ચૂપચાપ હાલતો તા. મારું નામ કાળું છે કાળો. આ કાળું તારો કાળ બની પેલા હાલતો તા. તું કાળ છે તો હું કાળનો એક કાળ છું. છેલ્લી વાર કહી દઉં છું કે બધા હાલતી ના તાઓ, એ તો એક એક ના માથા ભાડી નાખીશ. બારો, આ છોકરા માટે તું એકલો જ બસ. હથિયાર વગરના માણસ સાથે હું લડતો નથી. આલે છોકરા. જે મરદ હોય એને હથિયારની જરૂર નથી પડતી. એમ છે, આલે. Thank you.
કાયર, આજે તો જવા દઉં છું, પણ બીજી વાર ચોરી કરવાની હિંમત કરી તો જીવ તો નહીં છોડું. ચંદનભાઈ ઘરમાં છે કે? આવો આવો જીવાભાઈ, શું વાત છે? સીતાપુર થી ધર્મસિંહભાઈ નો સંદેશો છે. ચિરંજીવી ચંદન, રાધા અને મોહન હવે ઉંમર લાયક થઈ ગયા છે, છતાં તારા તરફથી કાંઈ તૈયારી જણાતી નથી. તારા બાપુજીને આપેલ વચનના કારણે આટલો વખત મેં ધીરજ રાખી, પણ હવે હું રાહ જોઈ શકું એમ નથી. આ વૈશાખમાં તો મારે મોહનના લગ્ન લેવા જ પડશે. અને એટલું યાદ રાખજે કે રાધાને દાયજામાં અમારા મોભાને અનુરૂપ 20 તોલા સોનું જોઈશે જ. એ સિવાય રાધાના લગ્ન મારા દીકરા મોહન આરે કોઈ કાળે નહીં થાય. રાધા, શું વાત છે બેન, આમ ઉદાસ કેમ દેખાય છે? બેન, ધરમસિંહ આજે પોતાની શ્રીમંતાઈનો દમ દેખાડી મારા ખમીરને લલકાર્યું છે. પણ તું ફિકર ના કરતી, બાપુએ આપેલો કૌલ મારા જીવના ભોગે પૂરો કરી તારા લગ્ન મોહન હારે જ ધામધૂમથી કરીશ. આટલા ઊંચા સમયમાં આ બધું કઈ રીતે થશે? અરે એની ફિકર કરવી તું છોડી દે, ભગવાન સૌ સારા વાલા કરશે. બંદૂક લઈને કેમ બેઠો છે? આજે અમે જંગલ માં શિકાર કરવા જવાના છીએ. અરે પણ આ જંગલ બહુ ખતરનાક છે, અને આમે એકલા જશો તો ક્યાંક ફસાઈ જશો. અરે ફૈબા, જ્યાં વિક્રમ સાથે હોય ત્યાં ચિંતા ના હોય. અને હું કઈ પહેલી વાર થોડો શિકાર પર જઈ રહ્યો છું. અરે મેં તો કેટલા શિકાર રહેવા દે રહેવા દે, પણ આમ અજાણે જંગલમાં કોઈ ભૂમિયાને હારે લીધા વિના ન જવાય. અરે પણ હું છું ને, અરે મફતના ભાવમાં આ ભમ્યા વગરનો ભૂમિયો તમને મળતો હોય તો વાંધો શું છે? અને ગંગામાં હું કેટલાય વખતથી જંગલમાં શિકાર કરવા ગયો જ નથી. તું? હા હું. હું જ્યારે જ્યારે નવરો હોઉં છું ને ત્યારે અવારનવાર જંગલમાં વાઘો મારવા જાઉં છું. શું વાત કરે છે? અરે શું સાંભળો છો ચક્રમભાઈ? નહીં નહીં વિક્રમભાઈ, અરે હું વાઘ મારવા આવું છું, એ બીકે તો કેટલાય વાઘો પોતાની બખોલું બદલી નાખે છે. એ ડફોડ, વાઘ ને બખોલ ન હોય, ઓળ હોય કા ગુફા હોય. હા પણ એ તો મોટા વાઘ હોય ને એને બોળ કે ગુફા હોય, બાકી નાના વાઘ તો બિચારા બખોલ માં જ રહેતા હોય ને. અને મોટો વાઘ તો મેં એકે રહેવા જ નથી દીધો, હવે તો બિચારા નાના નાના બચોલિયા બચ્યા છે કે મારી બીકે બખોલ્યું બદલા જ કરે છે. અરે બસ કર તારા બણગા, અને જો બહુ ઊંડા જંગલ માં નહીં લઈ જતો તો ઊંડા જંગલ માં ક્યાંથી લઈ જાઉં ગંગામાં? અરે ઊંડા જંગલ માં તો બહુ ગરમી થાય, ત્યાં કઈ ટાઢક ન હોય. અરે હા ટાઢી, એ ટાઢી. હા કેસર બેન, ભાત તો ભંડાઈ ગયું હોય તો ચાલ જલ્દી. એ આવી ચાલ વિક્રમ ચાલ. અરે ટાઢક જરા જલ્દી. ત્યાં ક્યાં જાય છે, આમ જા. જરા ટાઢક ને બોલાવી લઉં, એ ટાઢક આવી જશે, તું જા. પણ તમે એને મોકલજો હો ગંગામાં, તમને ગંગા સ્નાન કર્યાનું પુણ્ય મળશે. તાજી વેલી આવજે હો, બળતાને ટાઢું કરજે. પછી ત્યાં એક બાજુથી એક વાઘે મારી માથે છલાંગ મારી. એ વાઘ નહીં પણ મીનડી હશે. નાના ચક્રમસિંહ, નહીં નહીં વિક્રમસિંહ,
આમ તો વાઘ જ હતો પણ ઠીંગણો હતો અને કઈક મને જોઈને મીંદડી જેવો ટક્યો હતો અને મેં શું કર્યું ખબર છે અરે ઈ વાઘ નો કાન પકડીને અને મેં કુવામાં નાખી દીધો હવે બાળાને તરતા આવડતું હતું એટલે ડૂબ્યો તો નહીં પણ જાજીવાર પાણીમાં પડ્યો રહ્યો ને એટલે એને શરદી થઈ ગઈ અને વાઘની જાતમાં વૈદ તો નથી એટલે પછી શરદીમાં શરદીમાં મરી ગયો એ બકવાસ બંધ કર હવે તારો મને જે સિંહ સામો મળ્યો હતો ને ઈ જો તને મળ્યો હોત ને તો તું ત્યાં ને ત્યાં જ મરી ગયો હોત પછી એ સિંહે માર્યું પણ છલાંગ મારી કઈ બીજું શું મારે પછી મેં એ સિંહ ના બે પગ ઝાલી લીધા અહી તમે સારું કર્યું આમે હાલીને તમે સિંહ ના પગ પકડી લીધા ને ઈ તમે બહુ સારું કર્યું નહીતર ઈ સિંહ છે ને પંજો મારીને તમને એના પગ પકડાવત હવે જા જા મારું નામ પણ વિક્રમ છે વિક્રમ મેં કઈક ધરખમો ને ધૂળ ચાટતા કરી દીધા છે ચક્રમસિંહ જો કીધો નહીં નહીં વિક્રમસિંહ આવું બધું સપનામાં થાય સપનામાં આપણને એમ લાગે કે સિંહ નો પગ પકડો છે પણ હોય ખાટલા નો પાયો આવું મને એક વાર થયું હતું મેં સપનામાં છે ને તે હાથી નો પગ પકડી લીધો હતો અરે આ તો ઘાટું જંગલ આવી ગયું હવે આપણે અહીં ઘોડા ગાડી છોડી દેવી જોઈએ અરે ભાઈ ગાડી વાળા ભાઈ કોચવાન ભાઈ ગાડી ઉભી રાખો આ ગાડી લઈને આપણે ઘાટા જંગલમાં જાશું ને તો ઘોડાના ડાબલાના અવાજ સાંભળીને શિકાર ભાગી જશે પછી આપણે કોનો શિકાર કરશું અંદરો અંદર ઉતરો ગયો જાળવીને ઉતરજો હો ટાઠીભાઈ હળવા ડગલા દેજો આ જંગલ ના મામલા છે ને એટલે ગરમ ભડકા જેવા છે આ ટાંડો માટલો વિતરું એટલે હવે આપણે આ જંગલમાં આવ્યા છીએ ને તો એવો શિકાર કરવો જોઈએ એવું જાનવર મારવું જોઈએ એવું જાનવર મારવું જોઈએ કે આખા જંગલને યાદ રહી જાય પણ એવું તે શું મારું અરે માખીઓ માખીઓ હા અરે 25-30 માખીઓ એવી મારી નાખીને શહેરમાં લઈ જાય કે લોકોને લાગે અરે આ જંગલને લાગે કે શું શિકારીઓ આવ્યા હતા મધપુરામાં પાણો માર્યો હવે આ મધમાખીઓ ડંક મારી મારીને આપણને જીવતા નહીં રહેવા દે બચ્ચા છોડ છોડ મને
बच्ची थी गयो जीव जोखम में मुकीने बधाने बचाव्या भाई चंदन हाँ हाँ ठीक छे हवे तू एने तारी जोड़े लेता आवजे समझो केसर चंदन आपणे हवे आ जंगल छोड़ीने झट जावू जोईए छोड़े ने चल चंदन चंदन वैद्यराज मारा भाई भान मां कह रहे आवशे मूड मार वाग्यो होवाथी भान मां आवता वार लागशे पण चिंता करवानी कोई जरूर नथी दीकरी ज्यां सुधी अमे बधा छीए त्यां सुधी तारे चिंता करवानी न चंदन ने कई नहीं था अरे जाने एकले हाथी जंगलिया समे बात बीड़ी एने मारी दीकरी नी लाज अने अमारा खोरडा नी आबरू बचावी एवा मरद माणस ने तो मां भवानी ना रखोपा होय हवे चंदन भाई ने जरा आराम करवा दियो चलो विक्रम विक्रम चल Oh, my God.
मरा तमने अकलावे तो साजन तारा सोनना आतमने अकलावे तो साजन तारा सोनना निंदराय नावे तो प्रीतिन रोग छे निंदराय नावे तो प्रीतिन रोग छे अनसारा थैयावे तो साजन तारा सोनना अनसारा थैयावे ओ साजन तारा सोनला बनावे ओ निंदरायो नावे तो बावरी बनावे बावरी बनो तो गोरी कोई ना बुलावे बावरी बनो तो गोरी कोई ना बुलावे कोई ना बुलावे तो मैयरिये ना भावे मन एकल तातलावे ओ साजन तारा सोनला एकल तातलावे ओ साजन तारा सोनला आत्मने अकलावे ओ साजन तारा सोनला बापू। अरे राम जी शू खबर लावे छे आ विक्रम सिंह जेतपुर थी आया से गंगा मने ना मेहमान से
અને આપનું એમને થોડું કામ છે. આવો આવો મહેમાન, કઈ તકલીફ તો નથી? બોલો, આ ચાલશે? કાળુભા, ચાલવાને તો આપણને પહેલી ધારનો પણ ચાલશે, અને વાત રહી તકલીફની, તો જે તકલીફ તમને છે એ જ તકલીફ મને પણ છે. એટલે ચંદન જેમ તમારા માર્ગમાં અડો આવે છે એ જ પ્રમાણે મને પણ નડ્યા કરે છે. ભાઈ, તમને તમારા ધંધામાં નડે છે અને મારા ને કેસર વચ્ચે કાંટાની જેમ ખૂંચે છે. મહેમાન, એ કાંટાને ઉખેડી નાખવા તો હું મોકાની રાહ જોઈ રહ્યો છું. જો દોસ્ત, તારી પાસે તાકાત છે અને મારી પાસે પૈસા, આપણે બંને જો મળી જઈએ ને તો આપણો દુશ્મન રામ બોલો ભાઈ રામ થઈ જાય. લ્યો ભાઈ, આ દવા પી લો. અરે બેન, સવાર સવારમાં મોં બગાડવા દવા શા માટે પીવડાવે છે? અરે ભાઈ, દવા નહીં પીઓ તો સાજા કઈ રીતે થશો? જોજો હા, દવા પીને પછી ચા પીજો. હા ભલે ભલે. પહેલા દવા પછી ચા. હવે માણ રાધાને સમજાવીને મોકલી ત્યાં તમે જો, પહેલા મને ચા પી લેવા દો પછી હું દવા પીશ. વૈદ્યજી કહ્યું છે કે નિયમિત દવા લેશો તો ઝટ સાજા થશો. પરાણે, પણ હું દવા પીવું કે ના પીવું એમાં તમારે શું લેવા દેવા? એમ તો જીવની પરવા કર્યા વગર જંગલીઓના હાથમાંથી મને બચાવી ત્યારે તમારે શું લેવા દેવા હતા? હવે તો એ કબડાની આબરૂ બચાવી મારી ફરજ હતી. તો એ આબરૂ બચાવવાની તબિયતનું ધ્યાન રાખવું એ મારી ફરજ નહીં? તો એમ વાત છે મોટા ભાઈ, દવા પીતા મોં નતું બગડતું પણ દવા પીવડાવવા વાળીની રાહ જોવાતી હતી કે હાશ. હવે મારી ચિંતા ઓછી થઈ, મારા સિવાય મારા ભાઈની ચિંતા કરનાર કોઈ તો છે? કેમ ભાઈ? રાધુરી, ચંદન ને જરાક વાયગું છે, તે આખું ગામ જોવા ભેગું થઈ ગયું હોય છે અને હું ધીંગાણામાં મારી મારીને અને માર ખાઈ ખાઈને અદમુઓ થઈ ગયો છું. મારું આખું દિલ દુખે છે, તોય કોઈ મારા હમવી જોતું નથી. અરે રે, મારે તો ઉપર આમ નીચે ધરતી, નહીં કોઈ હગું નહીં કોઈ વાલું, હું તો રહ્યો મફત. મારે નહીં કાનો નહીં માતર, મારે નહીં ઠંડક નહીં ટાઈડર. આ જમણા હાથને જસ દઈ અને હાથે હાથે ગોટા ચેક કરું છું. ઓય ઓય ઓય, લાવને હું ગોટા ચેક કરી દઉં. ઓહો, ટાઈડક ભાઈ તમે ગોટા ચેક કરી દેજો. હવે મને એમ લાગે છે કે મારું કોક છે. લ્યો લ્યો, આ ગોટો લ્યો, કરો ગોટા ચેક શીખો. ઓહો, ગૌરી, તમારું નામ ટાઢું પણ તમારા હાથમાંનો ગોટો તો ઊનો ઊનો ભડકા દેવો છે. લ્યો લ્યો પંડી, ઊંચી કરીને ગોટા ચેક કરો. હા લ્યો, ઢીલી કરી દો. ગોટા છે તમે કરો તમે તમારે. ટાઈધક ગૌરી, આ તમે આમ ગોટા ચેક કરતા રહ્યો ને તો હું કઈક ધીંગણા ખેલી નાખું. ધીંગણા ખેલો? હા, ઈ બાને તમે ગોટા ચેક કરવા તો આવો ને. ક્યાં તમે ટાઈધક ગૌરી અને ક્યાં ઓઈલી ઠંડક ગૌરી? ઠંડક? હા, આ ઠંડક કોણ છે? અરે એની આયરે મારી નાનપણ માં હગાઈ થઈ છે. પણ તમે જો આવો ગોટા ચેક કરો ને, જો એ ગોટા ચેક મને ફાવી ગયો ને, અરે તો તો એ ઠંડક આયરે ની હગાઈ હું તોડી નાખું. ગોટા શેક કરતા
પપ્પાને શરમ નથી આવતી? અરે બિચારાનો વાહો દુખે છે એટલે ગોટાશેક તો કરવો જ જોઈએ ને. આ કેવો સારો માણસ છે. અલ્યા એ સગાઈ મારી સાથે કરી અને ગોટાશેક આની પાસે કરાવે છે કા? અરે હું તો રહ્યો મફત, મારે તો ગોટાશેક થી કામ, પછી ટાઈડક ગૌરી કરે કે ઠંડક ગૌરી, મફત ટાઈડક થાય કે મફત ઠંડક, શું ફેર પડે? એમ ફરક નથી પડતો કા? જમણા હાથને જસ દઈ દે. આહા, જય ઠંડક ગૌરી, જય ટાઈડક ગૌરી. કેસર? રાધા, હવે મોટા ભાઈની તબિયત સારી થઈ ગઈ છે, એમને દવા પીવડાવવાની જરૂર નથી. ના ના, એવું નથી, હું તો તને મળવા આવી હતી. થયું કે ચાલો તને ઘરકામમાં મદદ કરું. વારે વાહ, મને મળવા આવી હોત તો સીધી રસોડામાં આવી હોત. અહીં ઊભી ઊભી શું વિચારતી હતી? અને ઘરકામ તો પતી ગયું છે, આ ભાતું આપવાનું બાકી છે તે હું જઈ રહી છું. એ રાધા, આજે ભાત દેવા તું ના જાય તો ના ચાલે? એટલે મારા મોટા ભાઈને ભૂખ્યા રાખવા છે? ના ના, આજે હું જાઉં તો? ઓહો, એમ વાત છે. પણ આ એકાદ બે દિવસ જમાડવાથી નહીં ચાલે, જિંદગી સુધી જમાડવાનો ઈરાદો હોય તો વાત અલગ છે. ચાલ હટ રાધુડી. અરે વાહ, જે પોતે જ્યારે જમવા બેસે ત્યારે નોકર ચાકર હાજર હોય, અરે જે પાણી માંગી રે દૂધ હાજર થાય, એ આજે મારા જેવા નાના માણસ નું ભાતું લઈને આવે ત્યારે સમજવું કે દી પલટાઈ ગયો. ના એમ નહીં, પણ અહીં આવીને ને તમારા બધાને વચ્ચે રહીને મને એ સમજાયું છે કે માનવીએ દરેક હાલતમાં જીવતા શીખવું જોઈએ. પણ તારે શીખવાની શી જરૂર છે? જરૂર છે ચંદન, હવે એ દિવસો દૂર નથી જયારે મારે શ્રીમંતાયુનું પડખું મેળીને શ્રમ ઉઠાવવું પડશે, શણકાર છોડીને સાદાઈથી રહેવું પડશે. હજી પણ વિચાર કરી લેજે સર, પ્રેમના આવેશમાં આવીને પૈસાદાર છોકરીઓ જ્યારે ગરીબ માણસ સાથે પરણે છે પછી એ પાછળથી પછતાય છે. મારા જેવા એક ગરીબ માણસ સાથે તું તારું જીવન વિતાવી શકીશ? તું ભલે ગરીબ હોય પણ સ્વમાની તો છે ને, ને તું જો મારી પડખે હોઈશ તો હું ગરીબીને ગૌરવ ને સ્વમાનને શણકાર સમજીશ, ને એ ગૌરવને શણકાર સજવા મારું હૈયું એ દિની વાટ જોઈ રહ્યું છે ચંદન. હાજી સર, તમે શણગાર સજીને જોવા, મારું હૈયું પણ ઘણું આતુર છે. ચાલ જમી લે, આ લે. રાધા, હું જાઉં છું. પણ આટલા વહેલા? હા, નવા જંગલની પરખ માટે. પાછો આપણી પાસે વખત ઓછો અને કામ જાજા, અને પછી ઝટપટ તારા લગ્નની પણ તૈયારી કરવી છે ને. લે આ સંદેશો, તારા સસરાને પહોંચાડી દેજે. વડીલશ્રી, હું આપના મોભાની અનુરૂપ દાયજો આપવા તૈયાર છું. કોઈ પણ સંજોગોમાં તમારે અમારા કારણે જ્ઞાતમાં નીચું જોવા પણ નહીં રહે. ભવિષ્યક આવતા સુધીમાં હું મારું ખોરડું અને ખેતર ગીરવે મૂકીને રાધા અને મોહનના લગ્ન કરાવીશ, આ મારું વચન છે. આપનું ચરણ.
મારા લગ્ન પાછળ મોટા ભાઈ ખેતર ખોરડું વેચી બરબાદ થઈ જશે, ઘરબાર વિના થઈ જશે. ના ભાઈ ના, હું તમને મારી ખુશી ખાતર બરબાદ તો નહીં જ થવા દઉં. વાહ વાહ બેન વાહ, ઘણા વર્ષો થયા પણ રસોઈનો સ્વાદ તો એવો ને એવો જ રહ્યો. અરે ભાઈ, જમનાર અને જમાડનાર એ બેવની ભાવના સાચી હોય તો રસોઈ સ્વાદિષ્ટ લાગે જ ને. તમારી વાત બિલકુલ સાચી છે બેન. જુઓ ને, કેટલા દિવસ થયા પણ કઈ જ ખબર ન પડી. હવે જો તમે અમને રજા આપો તો અમે જેતપુર જઈએ. એટલી શી ઉતાવળ છે ભાઈ? હા, ઘણા વર્ષે આવ્યો છે તો થોડા દી રોકાઈ જાને. ઘણો રોકાયો, હવે કારોબાર પણ સંભાળવાનો રહ્યો ને. બાપુ, ઘણા વર્ષે હું ફૈબાને ત્યાં આવી છું, હું તો રોકાઈશ. હા દેવજી, કેસર ભલે અહીંયા રોકાતી, એ થોડા દી અહીંયા રહેશે તો મને ગમશે. ઠીક છે, જેવી તમારી મરજી. ટાળીને કેસર બંને ભલે અહીંયા રોકાતા, હું ને વિક્રમ આવતીકાલે જઈશું. કેમ વિક્રમ? હા હા હા. શું વાત છે વિક્રમ? કાળો, આવતીકાલે હું મારે ગામ જઈ રહ્યો છું. ભેરોબંધ, હવે બધી જવાબદારી તારે માથે છે. તને જોઈએ એ તું માંગી શકે છે અને તને જોઈએ એટલા પૈસા પણ હું તને આપીશ. પણ કાળો, હવે ચંદનને ખતમ કરવાની જવાબદારી તારે માથે છે. અરે વાટ જોવા તો ત્યાં સુધી તૈયાર છું જ્યાં સુધી તું પાણી તો ઓઢીને મારો સંસાર સજાવવાના આવી પગે. પણ જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી છોકરીઓની આદત જ હોય છે કે પ્રેમીઓને વાટ જોવડાવે. ના ના, એવું નથી, હું તો ક્યાંની આવી ગઈ હોત. પણ આજે બાપુએ ગામ પાછા જવાની વાત કરી. એટલે શું તું? હા, અરે તારાથી અગા થવાનું કોઈ દી ના ગમે. મેં તો બાપુને સાફ સાફ જણાવી દીધું કે ઘણા વર્ષો પછી ફૈબંધે આવી છું, હું તો અહીંયા રોકાઈશ. એમ? હા, પીરપુર છોડવાનું મન જ નથી થતું. મને તો આ વાતાવરણ ખૂબ જ ગમે છે. ખાલી વાતાવરણ જ ગમે છે? હા, આ ડુંગરાઓ, આ નદી, આ ફૂલો. કહું છું, આ બધું તારા ગામમાં નથી? છે ને, પણ આ બધું હોવા છતાં ત્યાં એક વાતની કમી છે જેમાં હું નજરાઈ ગયું છું. કઈ વાતમાં નજરાઈ ગઈ છું? તારી નજરમાં. તારા લખ મામા લખ ચારી રે.
वाले विधानो रे दीवानो रे हरे मरगड़ो नहीं मेलू हरे मरगड़ो नहीं मेलू तारा जो बनो जखवाणो रे अतवाणो रे यारे पालवड़ो नहीं मेलू यारे पालवड़ो नहीं मेलू
भारे करी दीकरा ते तो भारे कर मैं तने वीरपुर एटला माटे मोकल्यो तो कोली गंगा दोषी ऊपर सारी छाप पाड अने ओली केसर ने फसावे न तो केसर ने फसावी सक्यो के न तो ओली दोषी ऊपर सारी छाप पाड़ी सक्यो बे माथी एके न करी सक्यो डोबा अरे बापू ई दोषी पर तो मैं घणी सारी छाप पाड़वानी कोशिश करी पण ई गंगा दोषी ई तो मने विक्रम ने बदले चक्रम ज कया करती थी अने बापू केसर ने फसावानी में घणी कोशिश करी पण ई केसर तो ओला चंदन ना प्रेम में एवी डूबी गई थी के एने कोई बीजू देखातू ज नहोतू बापू मने तो डर लागे छे आ देवजी काका दीकरी नू मन राखवा हटू क्या केना लगन ओला चंदन आरज न करावी दे हवे फिकर करमा दीकरा आ तारो बाप काती माती नो नथी મારું નામ ધનજી છે ધનજી કઈક ના ધનોત પનોત કાઢી નાખ્યા છે દેવજીએ મને વચન આપ્યું છે વચન મુક્ત કરું ને તો જ બીજે પરણાવી શકે પણ દીકરા ડર એ વાતનો છે કે ઓલો ચંદન એને ક્યાંક ભગાડી ન જાય ચંદન જીવતો રહેશે તો કેસર એની સાથે ભાગશે ને બાપુ ઓલો કાળો મોકો મળતા જેનું ખૂન કરાવી દેશે તમને કેવી રીતે ખબર પડી કે હું જ છું પેલા ન પડી પટી પડી આ તમારી પડખે થી નીકળ્યો ને તઈ બરફ ની પાઇપ ને અડી ગયો હું એવી ટાઢક થઈ અને તમને તો ખબર છે હું રહ્યો મફત અને મફત ને ટાઈટક થાય કે તરત ઉભો રહી જાય આટલું બધું હું ઉપાડ્યું છે નાની ઉંમરમાં અરે તો અમારા કેસરબા છે ને એમણે કીધું કે આ લઈ આવો પેલું લઈ આવો ઓલું લઈ આવો એટલે અમારે લાવવું તો પડે જ ને સાચી વાત છે અને શેઠાણીઓ નું આ જ દુઃખ ઈ દાસીઓ ને કીધા જ કરે કે આ લ્યાય ઓલું લ્યાય પેલું લ્યાય છેલું લ્યાય પણ એમનો વિચાર કરે કે નાજુક નમણી રૂપાળી દાસીઓના ટુમડા આઠ વજન થી ઉતરી જશે અને તમે મારી હયાતીમાં અને આવા ચોર ને કાંઈ મરે એવા તાપમાં આટલું બધું વજન ઉપાડો ને તો ગરમ થઈ જાવ ટાઢી બાય તમે તો જેટલા ટાઢા રહ્યો ને જેટલા હારા હાલો હાલો ઓલા ઝાડ નીચે રહીને ન્યા છાયામાં બેહીન મફત ટાઈધક કરી હાલો પ્રેમ કરો આલ્યો નહીં ઉપાડી લો આલ્યો ને ઉપાડું કા શું થયું ટાઈધક બહુ ભાઈ છે હાલો લ્યો હાલો તમે સારું વજન ઉપાડો છો હો ટાઢી ભાઈ નાની ઉંમરમાં કાઠું નાનું પણ ગજું મોટું અરે કા ઓળે મોડે બેઠા ધીરજ રાખ ધીરે ધીરે હાવ હામે મોઢે થઈ જાય તે તારું મૂળ ક્યાં ના ના એટલે કે તારા માવતર નું મૂળ ક્યાં અમે મૂળ પેથાપુર ના તે તારા બાપ નું નામ પેથાભાઈ નહીં તારી મા નું નામ તો પેથી બાઈ જ હોય છે એની તમને કેવી ખબર પડી મને તો ખબર પડે જ ને અરે હું તો પડી તું જોઈને કહી દઉં કે માલિક ઓર ગરમ ફાફડા છે કે ટાઢા ભજીયા અરે વાન જોઈને આખી વંચા વળી કહી દઉં આપો ની વંચાવડી લઈને બેઠો છે આ ટાઢી બાઈ ની નાનપણ માં સગાઈ થઈ આ ઠંડક દોરી સાથે અને વંચાવડી વાંચે છે આ તાઢી ની તે મારે તો ટાઢીબાઈ હોય કે ઠંડક દોરી વંશાવળી જ વાંચવી રહી ને અને ભલે ને આપણી નાનપણમાં હગાઈ થઈ હોય પણ તારો ભાઈ સિદ્ધપુર જઈને તારી માનું હરાવે નહીં ત્યાં સુધી લગ્ન નહીં કરું તારી માં રોજ મને સપનામાં આવીને કહે છે કે બેટા મફત મારું હરાવે નહીં ત્યાં સુધી પરણતો નહીં અને હવે હું જુવાન થયા પછી મારે મારા જોગું કઈક ગોતવું રહ્યું ને અને હું તો રહ્યો મફત મારે મફત ઠંડક હોય કે મફત ટાઈટક હોય પાયડી થી જ કામ મારા રોયા મારા જીવતા જી
तू बीजी साथे लगन करते हैं? आ मारे छे सु काम? आले एने मारू वजन उपाड़ी लीधो। बिचारा केवा सारा मानस छे। सारा मानस छे ने એટલે મારી એની હારે સગાઈ થઈ છે ને તું પાછી એને બગાડે છે? હવે બગાડતી નથી પણ સુધારી રહી છું। અને જો હું ધારું ને તો તારી સગાઈ તોડાવી નાખું। હા તું મારી સગાઈ તોડાવી નાખ। હા અરે એ પહેલા તો હું તમે અરે અરે એ બોલી શું કે કે પડી એક ભાઈ હાટુ બે ભાઈ છે અરે કહો છો બાધો માં અરે બે જણ્યો બાધો કે હું બાધો માં કહું છું એ ઓઢણા ઉડ્યા। બીજું શું હોય ચંદન? એક દીકરાના બાપ તરીકે મારે તારે ઘેરાવું પડે? એનો અર્થ એ થયો ને કે ગરજ મારે એકલાને છે? એવું નથી ધર્મસિંહભાઈ, ગરજ તો હંમેશા દીકરી વાળાને જ હોય છે। એને શું એની બેનની ચિંતા નહીં હોય? અરે જો એને એની બેનની જરા જેટલી પણ ચિંતા કે કાળજી હોત ને તો મારા કાગળનો જવાબ આપવાનો એને વિવેક જરૂર દાખવ્યો હોત ગંગાબેન। એટલે શું મારો સંદેશો તમને પહોંચ્યો નથી? ખોટા બહાના બતાવવા રહેવા દે ચંદન, અને એક વાત સાંભળી લે, મારા મોભા પ્રમાણે દાઈજાની વ્યવસ્થા નથી થઈ તો મોહનના લગ્ન હું બીજી ઠેકાણે કરી નાખીશ। ના ના વડી, એવું ગજબ ન કરતા, નહીં તો ક્યાંય નહીં રહું। તો સાંભળી લે ચંદન, આ મારી છેલ્લી ચેતવણી છે। પૈસા કાવતા સુધી તારા તરફથી જો કોઈ વાવટ નથી આવ્યા તો સમજી લેજે કે આ સરપણ ફોક છે। હું તમને મારી ખુશી ખાતર બરબાદ થવા દેવા નહોતી માંગતી, એટલે મેં જ કાગળ પાડી નાખ્યો હતો। પણ આજે આજે મારી લીધે તમારે કેટલું બધું સાંભળવું પડ્યું, કેટલું બધું સાંભળવું પડ્યું। કઈ વાંધો નહીં બહેન, તું રોઈશ નહીં, ચિંતા ન કરતી। અરે ગાંધી, આમ હિંમત હારીને રડવાથી કઈ નહીં વળે। રાધા, તારા માટે તો મોહન જેવા એક નહીં હજારો મૂરતિયા પડ્યા છે। આવા પૈસાના પૂજારી માણસના ઘરમાં જવું, એના કરતા તો એ સપન તોડી દેવું એ બહેતર છે। નહીં કેસર, નહીં, એ ભલે પૈસાના પૂજારી હોય પણ હું તો મારા મોહનની પૂજારણ છું, એમને મનથી વરી ચૂકી છું। હવે તો જીવીશ તો એ મારા મોહન માટે અને મરીશ તો એમને માટે। તું હજી જાગે છે? એ સવાલ તો હું તને પૂછું છું ચંદન, એવી શી જિંદગી જે માણસને રાત દિવસનો ભાન ભુલાવી દે? જિંદગી એનું જ નામ છે કેસર, જે સમય અને સંજોગો પ્રમાણે ચાલવા જતા માણસ પોતાની જાતને ભૂલી જાય છે। મને બધી ખબર છે ચંદન, બદલાતા જતા સંજોગો પાસે હોવા છતાં કેટલા દૂર કરી દે છે। ગઈકાલનો હસતો હસાવતો ચંદન આજે સાવ અતડો અતડો થઈ ગયો છે। ચંદન, જો ખોટું ના લગાડી તો એક વાત કહું, રાધાના લગ્ન માટે દાયજાની રકમ હું આપું તો? તારી લાગણી હું સમજુ છું કેસર, અરે મહેનત મજૂરી કરીને છેવટે મારી જાત વેચી દે પણ રાધાના લગ્ન તો હું પોતે જ કરીશ। કેસર, તું ચિંતા ના કરતી। ચંદન, ચંદન, રામ રામ શેઠજી। રામ રામ। તે જે રાધાના લગ્ન માટે પૈસાની વાત કરી હતી ને, તે માટે મેં મહેતાજીને કહી દીધું છે। અત્યારે જતી વખતે તું મહેતાજી પાસેથી પૈસા લેતો જજો। હા, ખૂબ ખૂબ આભાર શેઠજી।
बहादुर, 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 એટલું નથી જાણતો કે જે ખાવડો ખોદે એ જ પડે. બહાદુર,
કઈ ચિંતા જેવું નથી, આ તો આપણા બહાદુર ને ઠોકર વાગી અને હું પડી ગયો. ના ભાઈ ના, તમારી હાલત જ બતાવે છે કે તમે મારાથી કઈક છુપાવી રહ્યા છો. મોટા ભાઈ, તમે મને સાચું ન કહો તો તમને બાર હશે. બેન, તમારા સિવાય આ જગતમાં મારું કોણ છે? અને તમને જ કઈક થઈ જશે તો. રાધા, અરે જે ભાઈના હાથે તારા જેવી બેન રક્ષાની રાખડી બાંધતી હોય એને શું થવાનું છે? રાધા, લે દાયજેની રકમ લાવે છું, સંભાળીને રાખજે. મારી બેના, તારા લગ્ન તું એટલા ધામધૂમથી કરીશ કે આખું જગત જોતું રહેશે. હા, તારી વાત સાચી છે કેસર, ભાઈ દેવજીને તારા વગર ગોઠતું નહીં હોય. પણ દીકરા, તમે બે રહી દીકરીઓ એટલે એકલાથી ન જવાય. હા, હું ચંદનને કહીશ કે તમને મૂકવા આવે. ચંદનભાઈ, ગાડી રોકો ને. બેનબા, ઘણા દિવસથી હું માને મળી નથી, તો માને મળીને આવું. સારું. આજે મને મૂકવા આવ્યો છે એવી જ રીતે પાછો તેડવા ક્યારે આવીશ? કહું, હવે તો વરરાજા બનીને તને કાયમ માટે લઈ જઈશ. દેવજી, હવે મારો વિક્રમ અધીરો બન્યો. કેસર અને વિક્રમ ના લગ્ન થઈ જાય તો આપણા બે ઉપર થી બોજો ઓછો. ધીરજ રાખ ધના, ધીરજ રાખ. મારી દીકરી કેસર ને પૂછી જોઉં અને મારી બેન ગંગા સાથે બધી વાત થઈ જાય, પછી હું ક્યાં ના પાડું છું. દેવજી, આજે નહીં તો કાલે વિક્રમ અને કેસર ના લગ્ન તો કરવા જ પડશે. અરે એની મને ક્યાં ના છે. દેવજી, જોયા તારે દીકરીના ખામાં આ રીતે પારકા પુરુષારે વર્તે છે, એમાં તારી આબરૂ નું શું? હવે તારી આબરૂ તો ઠીક, પેલી મારી આબરૂ ધૂળમાં મળી જશે. ભલે તારી દીકરી રે, પણ અંતે તો મારા દીકરાની થનાર વહુ છે ને. મારા દીકરાની વહુ પારકા માણસારે આવી રીતે વર્તે ને હું જરાય સાંખી નહીં લઉં. જો તું એના ઉપર કાબુ નહીં રાખે ને તો આખા પંથકમાં તારી આબરૂ નો ધજાગરો ફેરવશે. હવે સોથી દાવમાં આવશે. બાપુ. અરે દીકરા કેસર. નમસ્તે વડી. નમસ્તે. અરે પણ તારી સાથે ટાળી હતી ને? હા બાપુ, પણ એને કહ્યું કે ઘણા દિવસે એની માને મળી નથી એટલે એની માને મળીને આવશે. હા તો બેટા, મહેમાન હતું તારે જ ચા બનાવી પડશે. જાજા બનાવી લો. ગંગામાં કીધું તું કે કેસર ની જીત પર મૂકી આવ એટલે મૂકવા. ઠીક છે ચંદન, મારે તને એક વાત શાનમાં કહેવી છે. દરેક માણસે પોતાના મોભા પ્રમાણે રહેવું જોઈએ, નહીતર એનું પરિણામ ખૂબ ખરાબ આવે છે. એટલે હું કઈ સમજ્યો નહીં. તો મારે તને સાફ શબ્દોમાં સમજાવવું પડશે. ચંદન, મારા ને કેસર ઉપર તારા જે ઉપકાર છે તે બદલ અમે તારા ઋણી છીએ, અને એ ઋણના બદલામાં હું કેસરને તોડીને એટલા રૂપિયા આપવા પણ તૈયાર છું. પણ જો તું કેસરને મેળવવાના સ્વપ્ન જોઈ રહ્યો હોય તો તે તું ભૂલી જજે. વડીલ, હજી સુધી દુનિયામાં કોઈ એવી દોલત નથી બની જે પ્રેમને તોડી શકે. રહી ઋણની વાત, એક માણસ બીજાને બચાવે એને ઋણ નહીં પણ માણસાઈ કહેવાય. વડીલ, સપના તો ભૂલાય છે પણ હકીકત નહીં, અને કેસર મારા માટે હકીકત છે. ચંદન, હવે પછી જો તે મારા ઘરમાં પગ મૂક્યો છે
तो परिणाम सारू नहीं आवे। अने केसर साथे मैं तने जोयो छे तो बन्ने नु जीवतर झेर करता हूँ जाय अचकाईश नहीं। तो तने पण कान खोली ने सांभळी लो, घर मां तो शू हूँ आ गाम मां पण पग नहीं मुकू, अने गाम मां पग मुकीश तो वास्ते गास्ते। अरे चंदन क्या गयो? गयो मने मळ्या वगर? केसर साफ साफ शब्दों में सांभळी ले, चंदन साथीनु तारू आ वर्तन मने योग्य न लाग। एक मोटा घर नी दीकरी थई अने तू उघाड़े छोक पराया मरद साथे आम वर्तीश तो लोकों नी जीभ अने आंगळी उपरता वार नहीं लागे। पण बापू चंदन काई पारको नथी? पारको नथी पर तारे मानवो पड़शे, समझी? मानवो पड़शे। खरी कसोटी तो हवे शुरू थाय छे। अरे तू आ काकड़ी ने पकड़ी ने आई बैठी छो, मारे एनु काम छे। अरे एवू ते वडे शू काम छे के आम हाफड़ो फाफड़ो थई गयो छे, આવી રીતે તો તે મને ગોતી નથી। અરે ભાઈ આ મારા ભાઈબંધ ચંદનના પૈસા ચોરાઈ ગયા છે, હું અત્યારે બહુ ઉપાધિમાં છું, એની બેનના લગ્ન અટકી જશે અને આ સમાચાર મારે ગમે તેમ કરીને કેસરને પહોંચાડવા છે। અરે કાકડી તું એક કામ કર, જો આ સમાચાર છે ને તું જઈને કેસરને પહોંચાડી આવ, જો હું તારે ગળે બાંધી દઉં છું। હા મેં બરોબર બાંધી દીધું છે, તું ફિકર ના કર અને આ કેસરને પહોંચાડી દેજે, બરોબર? હા જા જા જા। हाँ बराबर एने जाप जे।
बापु केम चुपचाप बैठा छो शु विचार में पड़ी गया जो दीकरी मारे तने केटलाय वक्त एक बात कहवी हती आजे तारी मां जीवती होत तो मारे आ वात न करवी पड़े पण बापू एवं ते शू छे दीकरी घणाय वर्षो पहला तारा ने विक्रम ना लग्न माटे हूँ अने धनो वचने बंधाया छे एटले એટલે દીકરી હવે તું ઉંમર લાયક થઈ છે તારા હાથ પીળા થઈ જાય એટલે મારે કોઈ જાતની ચિંતા ન રહે પણ બાપુ હું એના માલા વિક્રમ હારે પરણવા નથી માંગતી પણ શું કામ બેટા એની જોડે પરણીને હું મારું જીવત ઝેર કરવા નથી માંગતી દીકરી આપણા કુળમાં જીવતર કરતા વડીલોના વચનના મૂલ વધારે હોય છે એ નિભાવે છૂટકો દીકરી તારે લગ્ન તો વિક્રમ હારે જ કરવા પડશે કયાવર માટે રાખેલ પૈસાની ચોરી થઈ ગઈ બબ્બે વાર વિવાહની વાત યાદ કરાવી મેં મારી ખાનદાની તો બતાવી પણ ચંદને તો એની ખાનદાની ન ભૂલવી જોઈએ ને વડી તમે ધારો છો એમ ચંદને એની ખાનદાની જરાય વિસારી નથી એને તો પોતાની એક ને એક બહેનના લગ્નની બધી તૈયારી કરી જ રાખી હતી પણ કમનસીબે એને પાંગળો બનાવી દીધો વડીલ કરિયાવર માટે રાખેલ પૈસાની ચોરી થઈ ગઈ તું એમ સમજતી હોય કે આ બહાનાથી ભરમાઈને હું લગ્ન માટે હા પાડી દઈશ તો એ તારી ભૂલ થાય છે અરે કરિયાવર દેવાની ત્રેવડ નહોતી તો ચંદને જાતે આવવું જોઈતું હતું અને મોકલવાની શી જરૂર હતી વડીલ ચંદન એટલો સ્વમાની છે કે મને અહીં મોકલે જ નહીં હું અહીં આવી છું એની તો ચંદને ખબર નથી તો પછી કયા નાતે તું મને કહેવા આવી છે એક સ્ત્રીના નાતે એક સૈયરના નાતે હું તમને એક સ્ત્રીના હૃદયની વ્યથા સમજાવવા આવી છું મારે એ બધું સમજવાની જરૂર નથી તમારે તો જરૂર ન જ હોય ને તમે પુરુષ છો તમને શું ખબર કે સ્ત્રી એક વાર જેને પોતાના હૃદયમાં વસાવે છે એને જિંદગી બંધ નથી ભૂલી શકતી અને રાધાએ તો મોહનને કાયમ માટે પોતાના મન મંદિરમાં વસાવ્યું છે મોહન તું તો સમજદાર છે અરે વિચાર તું કર આ તારી જિંદગીનો સવાલ છે શું પૈસા જેવી મામૂલી ચીજ માટે તું રાધાને તો છોડી દઈશ જે વર્ષોથી એકમાત્ર તારી જ વાત જોઈને બેઠી છે શું તારા હૃદયમાં રાધા માટે કોઈ સ્થાન નથી તમારી વાત સાચી છે બેન હવે મારી આંખ ઉઘડી ગઈ છે ચંદન પાસેથી કરિયાવર માંગી હું એને પડ્યા પર પાટો મારવા નથી માંગતો એટલે શું તું મારી વિરુદ્ધ જઈને રાધા સાથે લગ્ન કરીશ હા બાપુ તમારી સાથે રહીને હું આંધળો ભીત બની ગયો પણ હવે મને મારા જીવનનો સાચો માર્ગ મળી ગયો વિચાર કરી લેજે મોહન તું એ ગરીબ છોકરી હારું થઈને મારી લાખોની મિલકતમાંથી હાથ ધોઈ બેસીશ બાપુ તમારી લાખોની મિલકત કરતા મારે મન રાધાની કિંમત વધારે છે અરે જરા વિચાર તો કરો આ જગ્યાએ મારી જ બેન હોત તો વાહ મોહન વાહ અંતે માયાના મોહમાંથી છૂટે તો ખરો આજે આજે રાધા અહીં હોત ને તો આ વાત સામેની ખુશીની મારી ગાંડી થઈ જાત એ તો ગાંડી થાત કે નહીં પણ મોહન તું જરૂર ગાંડો થઈ ગયો છે એને તમે જે ગણો તે બાપુ હું લગ્ન કરીશ તો રાધા સાથે અને એ પણ કરિયાવર લીધા વગર ગંગામાં ગંગામાં હા મોહન વગર દાઈજે લગ્ન કરવા તૈયાર છે હે હા જુઓ આ કાગળ અરે પણ આ બધું બન્યું શી રીતે ધર્મશી માની ગયા મોહને લખ્યું છે કે કેસરી આવીને એની આંખો ઉઘાડી દીધી બાપ સામે પડીને પણ વગર દાઈજે લગ્ન કરવા તૈયાર છે
ગંગામાં કેસરના ઉપકારનો બદલો હું કેવી રીતે ચૂકવીશ? કેસર, આમ તો હું તને રાધાના લગ્નમાં જવા ન દે, પણ ગંગાબેનના આગ્રહનો અનાદર નથી કરી શકતો. પણ એટલું યાદ રાખજે કે લગ્ન પતે કે તરત જ ઘેર પાછી આવજે. વીરપુરમાં કેસર પર ચાંપતી નજર રાખજે. ક્યાં જાય છે, શું કરે છે અને કોને મળે છે બધી વાત ની આવીને મને જાણ કરજે. Oh.
तरे जीव जे देनी जीव तरे जीव जे देनी धरनी लाज न जा सद्गुणोनी सरिता बनजे सद्गुणोनी सरिता बनजे याद करे तुमको फूल सुगंध ले महकी रहे जे फूल सुगंध ले महकी रहे जे भैया ने दरबार देनी भैया ने दरबार નદી ફેંદી આવ્યો પણ ક્યાંય તમે ન જડ્યા લે તમે તો અહીં લુગડા ધુઓ છો ને હું કહું છું આ રાધાના લગ્ન થઈ ગયા અને કેસર ચંદન ના કાલ લગ્ન થઈ જશે ને તું આમ ક્યાં સુધી વાંઢી ની વાંઢી હવે વાંઢા તો મારે નથી રહેવું પણ શું કરું નાનપણ માં તારી સગાઈ તો થઈ ગઈ છે અરે ભાઈ મારી તો હગાઈ જ થઈ છે કઈ લગ્ન થોડા થઈ ગયા છે અને ઈ હગાઈ તો જયારે હું ચોઈણો નહોતો પહેરતો ને ત્યારે થઈ છે અને ઈ હગાઈ કરનારા હગાવાલા હંધાય ગુજરી ગયા મરી ગયા હવે રહ્યો છે મારો એકનો એક હાળો ઈ છે હાવ લોભ્યો ઈ એની માનું હરાવણું કરતો નથી અને જ્યાં સુધી હરાવણું કરશે નહીં ત્યાં સુધી હું લગ્ન કરીશ નહીં અને જો તું કેતી હો ને જગીને હા પાડતી હો ને તો ઈ હરાવણા વગર ની હગાઈ હમણાં ને હમણાં તોડી નાખું કેસર આમ ઉતાવળે ઉતાવળે ક્યાં ચાલી એ તો આમ તો ગામમાં જ હતી આમ નાહક ક્યાં સુધી છુપાવ્યા કરી હું હંદુ એ જાણું છું તમે જાણતા છો તો મને જવા દો જો આજે હું ચંદનજી નહીં મળું તો ફરી ક્યારેય નહીં મળી શકું કે બા બાપુજી મારા લગ્ન વિક્રમ મારે કરવા માંગે છે વિક્રમ મારે લગ્ન કરવા કરતા તારી મૂંઝવણ તો દૂર થઈ ગઈ પણ ચિંતાએ મને જયારે કોર્ટ થી ઘેરી દીધી છે કેમ એવું તો બધું શું છે મારા બાપુએ મારા લગ્ન વિક્રમ હારે કરવાની હટ લીધી છે જો આપણે આમાંથી મારે નહીં કરી તો વિધિ મારી વેરણ થઈ જશે તારા વગરનું જીવન મારામાંથી ઝેર બની જશે ધીરજ રાખીએ સર થોડા જ વખતમાં હું તને તારા ગામને પાદરે મળીશ પણ તું આવ્યો એ વાતની મને જાણ શી રીતે થશે એ હંધુ તું મારી પણ છોડી દે પણ જોજો આવવાનું મૂળ ના થાય
જ્યાં સુધી તું મને નહીં મળે ત્યાં સુધી મને ચેન નહીં પડે. દુનિયા આપની દુશ્મન થઈ ગઈ છે. કેસર તો મૂંઝાઈ છે. અરે દુનિયાની કોઈ તાકાત આપણને મળતા નહીં રોકી શકે. હા કેસર. દેવજી, આ કેસરે તો હદ કરી નાખી. કેમ દના, એવું તે શું કર્યું છે મારી દીકરી? તારી લાખ મનાઈ હોવા છતાં કેસર જયારે વીરપુર ગઈ હતી ત્યારે ચંદન ને મળી. દના, હું આ વાત માનવા તૈયાર નથી. અરે માનવા તૈયાર ન હો તો જીવતો જાગતો પુરાવો મારી પાસે છે. રામજી આમ આવ, જે જોયું હોય તે કહી દે. હા બાપુ, આ વાત સાચી છે. અને હજી મોકો મળશે ને તો ચંદન કેસરબાને મળશે એમ કહેતો હતો. જા જતો રે. જોયું એટલે જ કહું છું કે દીકરી ઉપર કાબુ રાખ, નહીં તો તારી આબરૂ નો લીલામ કરશે અને ભેગી મારી આબરૂ નો ધજા કરો. ના ના, હું જીવું છું ત્યાં સુધી એવું ક્યારે નહીં બને. કેસર બાપુ, શું એ વાત સાચી છે કે રાધાના લગ્ન વખતે તું ચંદન ને મળી હતી? હા બાપુ. મારી આટ આટલી ના હોવા છતાંય તું એને મળી? અરે આને કારણે આજે મારે ધનાના કેટલા આકરા વેણ સાંભળવા પડ્યા. પણ હું પણ ને પણ, તું એ જાણે છે કે તું એના દીકરાની થનાર બહુ છે. તું જ જાઉં અને સાચું વર્તન કરીશ તો આપણી અને એની આબરૂનું શું? પણ બાપુ, જ્યારે હું વિક્રમ હારે પરણવા જ નથી માંગતી પછી એમની આબરૂ જવાનો સવાલ જ પેદા નથી થતો. કેસર, તારા ને વિક્રમ ના લગ્ન નિશ્ચિત છે, એમાં કોઈ ફેરફાર નહીં થાય. મફત? હા, આપણે જેતપુર ની સીમ સુધી તો પહોંચી ગયા. હા હો, પણ હવે કેસર સુધી કેવી રીતે પહોંચીશું? હવે કેવી રીતે? શું, જેવી રીતે આ સીમ સુધી પહોંચ્યા છીએ એવી રીતે? ના મફત, ના. તું તો જાણે છે કે આ ગામમાં હું એમ પગ નહીં મૂકું. હા હો, એ તારી વાત સાચી. અને તારો વટ એ મારો વટ. જે ગામમાં તું પગ ન મૂકે ને એ ગામમાં તો હું પગનો અંગૂઠો ન મૂકું. તો પછી કરીશું શું? એક ઉપાય છે, આ કાકડીને મોકલીએ કેસરના ઘેર. ઈ કેસરના ઘેર જઈને કેસરને તેડીને અહીં આવે. હા એ ઠીક છે. હે, તો મોકલું છું. એ કાકડી તું જા, મારા હમુ જોને અવડું ડાચું કરીને હું ઊભી છો. જા તું કેસરના ઘેર અને એને તેડીને તરત પાછી અહીં આવજે. સમજી? જા કહું છું. એ આળહુના પેટની જા જટ. હા, અને જોજે રસ્તામાં કોઈ તારી નાઈટના પેટનો મળે તો વાતો કરવા ઊભી રહેતી નહીં. સીધી કેસરના ઘેરે જ જાજે. આજે મારા બાપુ બહારગામ ગયા છે એટલે મને અહીં આવવાનો મોકો મળી ગયો. ચંદન, વેળા વીતી જાય એ પહેલા આપણે કઈ કરવું પડશે. કેસર, હવે તો આપના લગ્ન તો જ થાય જો ગંગામાં મારા બાપુને મનાવી લે. ચંદન, તું એક કામ કર, તું ગંગામાં ને વાત કર
મારા બાપુ પૈબાનું વચન તો કોઈ દી નહીં ઉઠાપે. હા કે સર. કાંકરી જો, જે કહેવાનું છે ને તે સાફ સાફ કહી દે. આ મચકાય છે શું? ના ના કઈ નથી, કઈ નહીં, કઈ નથી. ઠીક છે, તો પછી મને મારું કામ કરવા દે, હજુ રાંધવાનું બાકી છે. ગંગામાં વાત તો કેવી છે પણ. હા, તમે જેતપુર જવાના છો ને? જેતપુર? જેતપુર શું કામ છે? ના ના અમસ્તા પૂછ, અમસ્તા. જો, હું જેતપુર જાઉં કે ન જાઉં એથી તારે શું લેવા દેવા? શું લેવા દેવા? પણ ગંગામાં તમે સમજતા કેમ નથી? પણ તું કઈ સમજાવે તો હું સમજું ને. જુઓ, આ તમારો દીકરો ઉંમર લાયક થયો ને? હા, તો પછી તમને કઈ ચિંતા નથી થતી? એટલે ચંદન, તારા મનમાં શું રમી રહ્યું છે એ હું ક્યારનીએ જાણું છું. તો ગંગામાં તમે જેતપુર જઈને કેસરના બાપુને સમજાવી દો કે કેસરના લગ્ન. તું ચિંતા નહીં કર, કેસરે મને બધી વાત કરી દીધી છે. હવે જોઉં છું કે દેવજી કેસરના લગ્ન ઓલા ચક્રભારે કેવી રીતના કરે છે. ગંગામાં ચંદન, તે સાહેબાની વાત કરી? અરે વાત શું, ગંગામાએ મને હૈયા ધરણ આપતા કહ્યું કે તારા બાપુને જીને સમજાવીશ અને આપણા લગ્ન માટે રાજી પણ કરીશ. એમ? હા. તો આપણા લગ્ન પાકા? લગ્ન? લગ્ન તો પાકા, પણ શું? એમાં એક વાતનું નડતર છે. નડતર? હા. કઈ વાતનું? જે હું તને ઘણા સમયથી કહેવા માંગતો હતો પણ હિંમત નહોતી ચાલતી. વિચાર્યું કે મોકો આવશે ત્યારે કહીશ. આજે મોકો છે, કાલ ઉઠીને તને એવું ના લાગે કે મેં તને અંધારામાં રાખી. તો કહેવા શું માંગે છે એ સમજાતું નથી. જે કઈ કેવું હોય એ સીધે સીધું કે, ગો ગો વાત ના કર. કે સર, મારી માએ મારા લગ્ન નાનપણમાં જ કરી નાખ્યા છે. પહેલા એ તોડી નાખવા પડશે, પછી જ આપણા લગ્ન થશે. કેસર, કેસર, સાચું બની ગઈ ને? મને ખબર જ હતી. અરે હું તો તારી મજાક કરતો હતો. એ તારા સંબસ તેરે ચંદ્ર, જા, હું તારી સાથે નહીં બોલું. હું તારી સાથે નહીં બોલું. તારી? ઓ સાજન સંગ
દીકરા ચંદન ને તો તું સારી રીતે ઓળખે છે, એનો અને કેસર નો જીવ મળી ગયો છે, એટલે તું એ વાતથી અજાણ તો નહીં જ હોય, છતાં એક વડીલ તરીકે મારે તને એ બાબત સજાગ કરવો જરૂરી લાગ્યો, એટલે આવવું પડ્યું. તમારી વાત સાચી છે મોટી બેન, આ બાબતમાં હું હંધુય જાણું છું, પણ એક બાપ તરીકે મારે મારી દીકરીના સુખનો વિચાર તો કરવો જોઈએ ને. અરે ક્યાં એ કંગાળ કઠિયારો અને ક્યાં સમૃદ્ધિમાં ઉછરેલી મારી દીકરી કેસર,
હું પણ મોટા ઘરની દીકરી તો હતી જ ને તારી જ નજર સામે મેં પણ ગરીબીમાં ગૌરવભેર સંસાર પૂરો કર્યો કે નહીં ને ભાઈ હું કઈ કેસરની દુશ્મન નથી એ તારી દીકરી છે તો મારી પણ ભત્રીજી તો કરી જ ને પણ મોટી બેન કેસર સાથે વિક્રમસિંહના લગ્ન થાય એવા વચનથી હું મારા મિત્ર ધનજી સાથે બંધાયેલો છું અરે તું એ માણસના હાથમાં કેસરનો હાથ આપવા માંગે છે જેના કાંડામાં થનાર પત્નીને સાચવવાની તાકાત જ નથી લાચાર છું બેન ચંદન હારે કેસરના લગ્ન કોઈ કાળે શક્ય જ નથી ભાઈ શું કામ એ નમાલા હારે કેસરને પરણાવી એનું જીવતર ઝેર કરવા માંગે છે યાદ કરે દિવસ જયારે એ જ ચંદને તારી કેસરને મોતના મુખમાંથી બચાવી હતી અને યાદ કરીએ દિવસ જયારે એ જ કંગાલ કઠિયારાએ તારા ખોરડાની લાજ કેસરની આબરૂ પોતાના જીવના જોખમે બચાવી હતી જરા તો વિચાર શું કામ કેસરનું દિલ દુભાવી એનો ભાવ બગાડવા માંગે છે મોટી બેન ભાવ તો હું એ બગાડવા નથી માંગતો બસ તો ભાઈ જિંદગીમાં પહેલી જ વાર આ વિધવા બેન તારી જ દીકરીના સુખ ખાતર તારી પાસે ખોળો પાત્ર છે ના બેન ના ના પણ એટલું યાદ રાખજે ભાઈ તારા વચન કરતા કેસરની જિંદગી વધારે અણમોલ છે હા હવે તો હદ થઈ ગઈ હવે ક્યારે પણ મારું કેસર આરે ગોઠવશો મેં તને કેટલી વાર કીધું કે દેવજી મારી આરે વચનથી બંધાયેલો છે તું તારે લગ્નની તૈયારી કર દીકરા એમ હા તો પછી લઈ આવ નવા કપડાં ને આપી દઉં ઓલા ટેબાને રામ રામ ધના અરે દેવજી તું તારા પગલા મારે ત્યાં ડંજી આ પગલા પરાણે ભરવા પડ્યા છે હું ધર્મ સંકટમાં મુકાઈ ગયો છું ને એમાંથી તું જ મને ઉગારી શકે તેમ છે અરે તારા હાથો મારો જીવ હાજર છે પણ એવા કયા ધર્મ સંકટમાં ફસાણો ડના મારી બહેન ગંગાએ જીવનમાં ક્યારે કશું જ માગ્યું નથી અને એણે એવું માગ્યું કે એના જ ગામના દીકરા ચંદન હાટું મારી દીકરી કેસરનો હાથ એક તરફ હું તારી સાથે વચને બંધાયો છું વચન ભંગ કરવો એ પણ ધર્મ વિરુદ્ધ છે હું મૂંઝાઈ ગયો છું તું જ માર કાઢ કે મારે આમાં શું કરવું અરે ગાંડા એમાં મૂંઝાય છે શાનો સંકટ સમયમાં એકબીજાને કામ ન આવે તો ભાઈ બંધ શાના અને તારી દીકરી એ મારી દીકરી છે એમાં પૂછવાનું હોય જા આજથી તું વચન મુક્ત ધના ધન્ય છે ધના તને ધન્ય છે આજે આજે તો ભાઈ તે ભાઈબંધી નિભાવી અરે ખરે ટાણે સગા ભાઈની જેમ તું મારી પડખે ઉભો રહ્યો લોકોના હૃદયમાં ભગવાન હોય છે પણ આજે આજે તું મારા હૃદયમાં ધના તે જ ભગવાનનું સ્થાન પ્રાપ્ત કર્યું છે ભાઈ આ તારો ઉપકાર હું જીવનમાં ક્યારે નહીં ભૂલું ક્યારે નહીં ભૂલું રામ રામ આવજો બાપુ આ તમે શું કર્યું બાપુ સાણસામાં પકડાયેલા સાપને તમે છોડી મૂક્યો હા સાપને છોડી દીધો છે પણ એનું ડાચું મારા પગ નીચે છે એટલે હું કઈ સમજ્યો નહીં બાપુ મિત્રા મારું નામ ધનજી છે ધનજી મેં કઈક ના ધનોત્પનોત કાઢી નાખ્યો તો આ ચંદન શું વિસાદમાં છે દોરડાને આગ લગાડી દે ચંદન તને યાદ છે કે એક દિવસ તે મને જીવતો છોડી દીધો હતો એટલે હું આજે તને મારતો નથી પણ તું ખરેખર બહાદુર હોય તો આગમાંથી બચી જજે ચગલા કુવાને આગ લગાડી દે Ha 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 ha
झगड़ा चलो चंदन फरी पाछो बची गयो बापू हवे तो चंदन अने केसर ना लग्न थशे ज थशे हद करी आ चंदने हो बापू आ तमारा विक्रमे धार्यो तो एना करता ए वधु धरखम निकळ्यो अने तमे कोई नु धनोत्पनोत न काढी शक्या हवे शू करशू बापू करवानु शू दीकरा हवे तो चंदन ना लग्न मां अणवर नु काम करवू पड़शे કોઈ કામમાં ગરમી જ નહીં બધું કામ ઠંડક થી જ કરે અરે ગંગામાં તમે આ બધું કામ કરશો તો પછી અમે શું કરશું જો મફત આ બધું કામ તો હું કરી લઈશ પણ તારે છે ને એક અગત્યનું કામ કરવાનું છે હા બોલો બોલો જો લગ્નનો દિવસ આવી ગયો છે અને રાધા હજુ સુધી નથી આવી તો તારે એને તેડવા જવાનું છે હા તે તમે જરાય ચિંતા કરો માં હું સીતાપુર જવા તરત નીકળું છું તમે જરાય ફિકર કરો માં હે ને ધામધૂમ થી લગ્ન ની તૈયારી ચાલુ રાખો પણ જટ હો અરે તમે એમ જ સમજો ને જેવો જાઉં છું એવો જ પાછો આવું છું એટલે હા એટલે ખાલી હાથે નહીં ભેગા હે ને રાધાબેન અને વાણાભાઈ ને લઈને પાછો આવું છું ગંગામાં હું ખાલી હાથે જાઉં એવો નથી આવું એવો નથી ભેગી ઠંડક ને લેતો જઈશ હે ને જાળ ને છાંયે બેહીન મફત ઠંડક કરતા જશું જબ કહેવાય રાધા બેન નું ઘર ઉઘાડું અને ઘર માં કોઈ ન મળે મને તો કઈક અમંગળ ના એંધાણ વર્તાય છે અરે રાધાબેન અમે તો તને તારે ઘેરે તેડવા ગયા હતા અરે જાન ને આવવાનો વખત થઈ ગયો લાગે છે
हाँ देवजी, ढोल ना थपुका हमड़ाई दिया। चलो चलो दादाजी। आओ 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 आओ। जान आओ तो जो रख के दे दूँ। कन्या पधराओ सावधान। खबरदार चंदन, जो जरा पण चालाकी करवानी करी छे तो तारी आ लाड़की बेन ना पण तारा फाणिया जेवा हाल थशे। वाह चंदन वाह, अंते विक्रम नो घड़ो लाडवो करी ने क्यों। चंदन, हवे तारी नी मारे आज थी अबो। ना 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 ना
દેની મારે આજ થી મનામણા ભગોડી તાજન સંગાતે હોય ના ભગોડડા રેવાલા ખાડીની મારે ના હોય ભોલડા